કાળી ચૌદસ આમ જોવા જઈએ તો આ દિવસ આપણા માટે એક બહુ મોટો દિવસ કહેવાય તહેવારનો દિવસ કહેવાય જ્યારે લોકમાં કેવી માન્યતા છે આ દિવસે લોકો પોતાના ઘરમાંથી કજીઓ કંકાસ કકડાટ ઝઘડો આ બધું દૂર કરવા માટે ચાર રસ્તા પર જઈને વડા વગેરેની બલી ચઢાવતા હોય છે જેના કારણે એ લોકોના ઘરમાંથી ઝઘડો દૂર થઈ જાય એવી એ લોકોની માન્યતા છે જ્યારે સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં કંકાસ સંકલેશ વિકલ્પ કકળાટ આ બધું દૂર કરવાનું એક જ અમોઘ અસ્ત્ર અશસ્ત્ર કે ઔષધ એ છે સામાયિક અને પૌષધ શ્રાવક અને શ્રાવિકા પર્વ તિથિના દિવસે પૌષધમાં જ હોય પણ જો ન કરી શકે તો સામાયિક તો અવશ્ય કરે જ અને એનાથી સંકલ્પ વિકલ્પ સંકલેશ કકળાટ ઝઘડો આ બધું દૂર થઈ જાય જ્યાં ભોગવિલાસ છે જ્યાં અનાત્મવાદ છે જ્યાં આશક્તિ છે એવી જગ્યાએ દુષ્ટ તત્વોનું આવવું સહજ બની જાય છે પણ જ્યાં સંયમ છે એટલે કે સામાયિક પૌષધ આદિ વીરતી છે ત્યાં દુષ્ટ તત્વોનું આવવું અશક્ય બની જાય છે અને કદાચ આવી પણ જાય તો ટકતા તો નથી જ આવા દિવસે લોકો સ્મશાનમાં જઈને મેલી વિદ્યાની પણ સાધના કરતા હોય છે ને જે જે દૂર ગતિમાં ખેંચી લઈ જાય છે જ્યારે લોકોત્તર શાસનમાં એટલે કે આપણા પ્રભુના શાસનમાં કાયોત્સર્ગ આદિ કરવાથી મોટા ભાગે આત્મજાગૃતિ હોય છે અને આત્મજાગૃતિ હોવાથી કોઈ પણ પ્રકારના અનિષ્ટ ઉપદ્રવો આવતા ટળી જાય છે ભવ્ય જીવોના કલ્યાણ માટે ચરમ તીર્થાધિપતિ ભગવાન મહાવીર સ્વામીએ એમના નિર્વાણના પૂર્વે અડતાલીસ કલાક સતત દેશના આપી હતી એટલે કે કાળી ચૌદસની સવારથી લઈને દિવાળીની મધ્ય સુધી આ દેશના ચાલી હતી માટે આપણે બે દિવસનો છઠનો તપ કરતા હોય છે એની આરાધના કરતા હોઈએ છીએ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ દિવસે છઠનું ફળ દસ લાખ કરોડ ઘણું બતાવ્યું છે ચાલો આ દિવસને આપણે આ વખતે કંઈક અલગ રીતે મનાવીએ